संबोधन और आ संबोधन में खूब महत्व की जाहरात करी है। त्रण नवा कृषि कायदा परत खेंच्या छे सरकारे अने मोदी सरकारनो आ सौथी मोटो निर्णय छे। सरकारनी समझावट छतां खेडूतो पोतानी मांग पर अड़क हता, साथे साथे आंदोलनकारी खेडूतोने आंदोलन परथी हटवा माटे पण प्रधानमंत्री मोदीए अपील करी छे। जे नवा कृषि कायदा परत खेंचवानी फरज पड़ी छे सरकारने, सरकारना मंत्रीओना पण बेजवाबदार निवेदनो अलग अलग निवेदनो सामे आवता हता। આવડો વિશ્વનો આવડો મોટો દેશની અંદર, કૃષિ પ્રધાન દેશની અંદર જ્યારે ખેડૂતો ઘણા સમયથી જે કૃષિના કાયદાને લઈને આંદોલન કરી રહ્યા હતા, આપના દેશની તો વાત ન્યા રહી, વિશ્વની અંદર પણ આની ચર્ચા વિચારણાઓ વિરોધ ઘણા બધી જગ્યાએ થયો હતો। મહત્વની વસ્તુ એ કે ઘણા સમયથી આટલો મોટો વિરોધ ચાલી રહ્યો હતો, સરકારે પણ ઘણી બધી આની મીટિંગો કરી, ચર્ચા વિચારણા કરેલી, પરંતુ અંતમાં આજે આપના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે પણ જાહેરાત ખેડૂતોના હિતને લઈ અને ખેડૂતોની ઈચ્છા મુજબ કરી, તો એનાથી ખેડૂતોની અંદર ઉત્સાહ અને આનંદનો માહોલ છે। એક ખેડૂતોને એમ થયું કે નરેન્દ્ર મોદી સાહેબે અમારી વાત માની અને આજે એને આપના દિલ્હી ઉપરથી ત્રણેય કાયદા રદ કરવાની જે જાહેરાત કરી, એક ખેડૂત આગેવાન તરીકે હું પણ નરેન્દ્ર મોદી સાહેબનો દિલથી આભાર માનું છું કે સરસ એને ખેડૂતોના હિતમાં ખેડૂતોની અપેક્ષા મુજબ એને જે આજ જે જાહેરાત કરી એ સારી બાબત છે। પરંતુ વિશેષની વાત કહીએ મહત્વના, તો એક મુદ્દો સાહેબે હજી વિચારવાનો છે કે ભવિષ્યની અંદર જ્યારે પણ ખેડૂતોને લઈ અને કોઈ પણ નીતિ અને રીતિની ઘડતર કરવામાં આવે, કોઈ પણ આયોજન કરવામાં આવે, તો હું કહું કે એસી ઓફિસમાં બેઠા સચિવોની જગ્યાએ હકીકત જે ગ્રાઉન્ડ વર્ક કરે છે, ખેડૂતોના આગેવાન, ખેડૂતોના જે નજીક રહેતા કાર્યકર્તાઓ છે એને બોલાવી એની સાથે હકીકત વાસ્તવિક પાયામાં ખેડૂતોને શું જરૂર છે અને કેવા નિર્ણયથી ખેડૂતોને શું રાહત થઈ શકે, જો એવા નિર્ણયની એવા નિર્ણયના પ્લાનો બને તો ભવિષ્યમાં આપનો દેશ ફરીથી ચોનાની ચીડિયા બની શકશે અને આ દેશનો જગતનો તાત જે ખેતરની અંદર એક દાણો વાવી અને ચાર દાણા પેદા કરી રહ્યો છે, આજે આપના દેશની અંદર એ ખેડૂતની હાલત એકદમ દયનીય છે। દિવસે દિવસે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે, દિવસે દિવસે ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે। તો નરેન્દ્ર મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોને અમે આગળ લઈ આવવાના છે, એને કીધું કે એનું બજેટ પણ અમે ચાર ગણું વધાર્યું, બહુ સારી બાબત છે, પણ એ બજેટનો યોગ્ય રીતે ખેડૂતોના હિતમાં જો એનો વપરાશ થાય અને એનો પૂરેપૂરો ખેડૂતોને લાભ મળે તો જ ખેડૂતોને હકીકત સારામાં સારી મદદ કર્યા બરાબર કહેવાય। તો સરકારે આ દિશામાં પણ થોડુંક લેસન કરી અને ભવિષ્યમાં આપના દેશના ખેડૂતો આગળ આવે એવો પ્રયત્ન કરે એવી એક ખેડૂત આગેવાન તરીકે મારી લાગણી અને માગણી પણ છે। દીપભાઈ શું હશે, કારણ કે સૌપ્રથમ કાયદો આવે છે ત્યારબાદ વિરોધ, એટલે કે જે કદાચ 2014 માં કેન્દ્ર સરકારમાં બીજેપી આવ્યા પછી કદાચ સૌથી મોટું વિરોધ પ્રદર્શન થયું હોય, તો તે કિસાન આંદોલન થયું હતું, જે ખેડૂતોના જે ત્રણ બિલ હતા તેને પાછા લેવાની વાત હતી, હવે સરકારે શું માનો છો આપ, એવું શું હતું બિલની અંદર કે ફરી એક વખત પાછું લેવાનો નિર્ણય લેવો પડ્યો છે? મહત્વની વસ્તુ કહીને તો કામ તો એ જ કરી શકે જગતનો તાત, જગતના તાત જેટલા આટલા સમયથી આજે આવડું લાંબુ આંદોલન કરી શકો તો રાજકીય આંદોલન ન થઈ શક્યું કહેવાય, રાજકારણનું કોઈ પણ આંદોલન નહીં તો થોડાક દિવસમાં સમેટાઈ જાય। આ રાજદી અને ભૂખ તડકાના જે ઘણા સમયથી આ દિલ્હીની અંદર આંદોલન ચાલી રહ્યું હતું, મહત્વની વસ્તુ સરકાર સામે નહોતું, મહત્વની વસ્તુ એ કાયદાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અસંતોષ હતો, તો એ કાયદામાં ફેરફાર કરવાની વાત હતી, સુધારવા કરવાની વાત હતી, સરકારે પણ ઘણી બધી બેઠકો કરી, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અસંતોષ હતો, ખેડૂતોને ક્યાંક એવું લાગતું હતું કે હજી અમારા યોગ્ય થઈ નથી રહ્યું, એટલે એ કાયમી આ મુદ્દાને લઈ અને પકડીને બેઠા હતા। જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે આજે જયારે જાહેરાત કરી ત્યારે આપણે મીડિયા દ્વારા અત્યારે જોઈ શકીએ છીએ કે ખેડૂતોની અંદર કેટલો ઉત્સાહ છે, ખેડૂતોની અંદર કેટલો આનંદ છે, હકીકત ખેડૂતોની જીત થઈ છે, આ કૃષિ પ્રધાન દેશની અંદર આજે કૃષિ અને ખેડૂતોનો વિજય થયો છે અને નરેન્દ્ર મોદી સાહેબે પણ એનું માન રાખ્યું છે અને ખેડૂતોને વિશેષ આનંદ છે। ભવિષ્યની અંદર પણ ખેડૂતો વિશે નરેન્દ્ર મોદી સાહેબ હજી કંઈક વિશેષ કરે અને ખેડૂતોના લાભ માટે ખેડૂતોની ઈચ્છા છે એવું આયોજન કરે તો એ સારી બાબત છે। કેન્દ્ર સરકારે આજે નિર્ણય પાછો લીધો છે, હવે ભવિષ્યની અંદર યુપી અને પંજાબની ચૂંટણી પણ છે, ખેડૂત તરીકે આપ કઈ રીતના માનો છો આ કાયદા ખેંચવાથી શું અસર પડશે આની? ઇલેક્શન આવી રહ્યા છે અને આ બંને એવા રાજ્યો છે કે જ્યાં સૌથી મોટો પ્રભાવ ખેડૂતોનો છે। 100% બની શકે છે, આપણા દેશ લોકશાહીની અંદર ચૂંટણી તો આવતી રહેવાની છે, પરંતુ ચૂંટણી લક્ષી ક્યારેય કોઈ મુદ્દો ઇસ્યુ થાય તો એ 100% રાજકારણને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે, પરંતુ
खेडूत एक सेंसिटिव मुद्दो से कारण के बधाई नु पेट भरे से मेहनत करे से अपना देश नो सिम्बोल पण कृषि प्रधान देश नो से जारे आ खेडूत उपर जारे कोई कायदो बनी रह्यो होय अने एमां खेडूतो नाराज होय अने नाराज पछी आवडुं मोटुं आंदोलन चाली रह्यो होय विश्व लेवले आनी जारे वातचीत थई रही होय मोटा मोटा आगेवानो थी मांडी अने मोटा मोटा सेलिब्रिटी पण क्यांक ने क्यांक खेडूतोना हितमां खेडूतोने मदद करी रह्या होय एवा समये आ कृषि कायदा परत खेंच्या छे। प्रधानमंत्री मोदीए आंदोलनकारीओने घरे परत जवानी पण अपील करी छे।